हसवानी वात ना करी पण ए ज्यां आपत्ति आवी त्यां दौड़िया जिने उघाड़ पगा सेवक तरीके पण लोको ओळखे छे ज्यां पण आपत्ति आवी दुनिया भर में ए दौड़िया अने कोई ज प्रकारना जेने कहेवाय के देखाड़ा वगर दौड़िया આપણે તો છે ને કાર્યક્રમ કરીને 10 તો ફોટા પડાવે ને 3 એની સીડી બનાવીએ પાછી કાર્યક્રમમાં કઈ ઠેકાણું ના હોય અને 10 પેપરમાં તો જાહેરાત આપે પાછા અને બહુ મોટો સરસ મજાનો અંક બનાવે પણ એની ફલશ્રુતિ શું કશું જ નહીં આ સેવક આ દાદા રવિશંકર દાદા એવા કે જેણે આ દુનિયાભરમાં કામ કર્યું એ દુષ્કાળ હોય એ રેલ હોય એ કોમી હુલ્લડો હોય એ માણસ એની વચ્ચે ફર્યા કર્યો કોઈ જ પ્રકારના ડર વગર ફર્યો અને ત્રીજા જેની આજે આપણે વાત કરીએ છીએ એ બબલભાઈ મહેતા એને ભાઈ તરીકે ભાઈના ઉલામણા નામથી સમાજ જાણતો હતો કોણ આવ્યું તો કે ભાઈ આવ્યા આ કાકા મળ્યા આ ગુજરાતને આ ગુજરાતને દાદા મળ્યા અને ગુજરાતને એક ભાઈ મળ્યા આ ત્રણ ત્રિપુટીએ આ ગુજરાતના ગ્રામ વિકાસનું જે કામ કર્યું છે એ અભૂતપૂર્વ કામ છે એમાં બબલભાઈની થોડીક હું વાત કરીશ આ બધા મનુભાઈના શબ્દો છે અમારા કંઈ નથી આ આ મનુભાઈએ ત્યારે કહેલું મને એ વિદ્યાર્થી કાળમાં મેં સાંભળેલું અને મને યાદ આવ્યું મનુભાઈએ ત્યારે કહ્યું કે એક નકશિક શુદ્ધ ખાદીમાં એકદમ હસતો ચહેરો એની નાનકડી એક લીલી થેલી લીલી ખાદીની થેલી હોય અને એમાં એક સાવરણો જુઓ તમે તો સમજો કે બબલભાઈ છે કોઈ બસ સ્ટેન્ડ ઉપર કે કોઈ મંદિરના ઓટલે કે કોઈ એવી જગ્યા કે જે જાહેર જગ્યા હોય અને ખાદી પહેરેલો માણસ જો સફાઈ કરતો હોય તો તમે માનજો કે બબલભાઈ છે ત્રીજી એમણે વાત કરેલી કે આવી સંસ્થામાં ક્યાંય જેનું નામ નથી નોંધાયું કે જેના નામે કોઈ ટ્રસ્ટી મંડળનો શેરો નથી અને છતાંય સંસ્થામાં જ્યારે પ્રશ્ન ઊભો થયો ત્યારે મહત્વની ભૂમિકા કોઈ ભજવતો હોય તો સમજો કે બબલભાઈ મહેતા છે આવી ત્રણ એમને ઓળખ આપેલી અને દોસ્તો મને લાગ્યું કે એ બહુ જ મોટી એમની ઓળખ હતી આપણે આ સમજવા જેવું છે બહુ ભારેખમ આ બધા શબ્દો હતા પણ અને આ ત્રણ મુખ સેવકોમાંથી કારણ કે આખરે તમારે ગામડામાં જવાનું છે તો બબલભાઈ ગામડામાં કઈ રીતે પહોંચ્યા શિવ સિવાય બહુ સરસ વાત કરી દીધી કે ભાઈ કોઈ પણ ગામમાં જાય અને પોતાનું કામ શરૂ કરી દે આપણને તો એક ત્રણ દિવસ આયોજન સાથે જઈએ છીએ કાર્યક્રમ સાથે જઈએ છીએ તો એ આપણને અઘરું લાગે છે ગામડામાં જવાનું અંગે શરૂ કાલ આઝાદ હિન્દ જિંદાબાદ